हाय हेलो नमस्कार बच्चों, फरीथी आपनो एक बार हार्दिक स्वागत छे। अने आजना नवा वीडियो नी अंदर बहुज अने खास अगत्यनी वात आपणे करवानी छे। शुं करवानो छुं ए तमे खास पहेला सांभळी लो अने पछी आगळनी वात। बेसिक मेथ्स अगर तमे लीधुं हशे तो तमने बिल्कुल सारी रीते खबर हशे कि जे संभावना तमारुं जे चेप्टर छे आखा 11 गुणनुं एक चेप्टर। 11 गुण એટલે તમે કલ્પના કરો કે એક ચેપ્ટર કરો એટલે 11 ગુણ પાસ થવા માટે એટલીસ્ટ 26 માર્ક્સ જોઈએ, જેને પાસ થવું છે એના માટે તો કેટલું મોટું આવડું મોટું ભારણ કહેવાય। અને જે વિદ્યાર્થી એવા છે કે જેણે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે એના માટે આ ચેપ્ટર ઓન્લી 4 માર્ક્સનું છે। 4 માર્ક્સનું છે એનો પ્રોબ્લેમ નથી, બહુ ઓછા ગુણ છે કોઈ સમસ્યા નથી, પણ પ્રોબ્લેમ એ છે કે ચારે ચાર ટૂંકા પ્રશ્નો પૂછાશે। કદાચ એવું બી થઈ શકે છે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય અને 2 ટૂંકા પ્રશ્નો પૂછાશે। જ્યારે ટૂંકા પ્રશ્નો પૂછાય છે ત્યારે તમારા લોકો માટે મોટી સમસ્યા એ ઊભી થાય છે કે ત્યાં જનરલ ઓપ્શન નથી, ટોટલી લખવું પડશે। અગર એ તમને શ્યોર શોર્ટ ન આવડે તો માર્ક્સ જવાની શક્યતા રહેલી છે। સો પ્લીઝ મગજને થોડું શાંત રાખી અને બિલકુલ આરામથી જ્યારે વિચારશો ત્યારે એમ લાગશે કે સંભાવના બંને પ્રકારના લોકો માટે એની સ્ટાન્ડર્ડ એન્ડ મેથ્સ બંનેને જરૂરી છે। તો તમારા માટે અહીંયા એક મટીરિયલ તૈયાર કર્યું છે। આ ફાઇલ મેં આજથી 2 વર્ષ પહેલાં તૈયાર કરી હતી, હવે તો આની અંદર ઘણા બધા અમુક સુધારા વધારા બી શક્ય છે, બટ અત્યારે સુધારા પોસિબલ નથી। તમને અહીંયા સૈદ્ધાંતિક સંભાવના એના ઉદાહરણ વગેરે શું છે અને જે વિદ્યાર્થીઓ એક એક માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એની અંદર યાદ રાખજો કે કોણે સિક્કો ઉછાળ્યો હતો, કેટલી વખત ઉછાળ્યો હતો, એની સંભાવના શું હતી, આ વૈજ્ઞાનિકો ગણિત શાસ્ત્રીઓના નામ વગેરે પણ તમને પૂછાઈ શકે છે અને એની વ્યાખ્યાઓ પણ અમુક વખતે પૂછાય છે। આ પણ ઘણી વખત પૂછાય છે કે સંભાવનાની વ્યાખ્યા કોણે આપી, સૂત્ર શું છે, અને આ ટોટલી વસ્તુ તમારા લોકોએ ખાસ સમજવાની છે। ઓકે, પછી અહીંયા પૂરક ઘટના શું છે, દરેક વસ્તુની બહુ જ ડિટેલની અંદર તમને માહિતી અહીંયા આપેલી છે। ખાસ કરીને જે એક એક માર્ક્સના પ્રશ્નો છે, 2 માર્ક્સની અંદર બી આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે સિક્કા રિલેટેડ પ્રશ્નો પૂછાય છે, પછી પાસા રિલેટેડ પ્રશ્નો પૂછાય છે, એની અંદર કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે દરેક વસ્તુને એના જવાબ આપ્યા છે, પત્તા રિલેટેડ પ્રશ્નો પૂછાય છે, પછી અહીંયા દિવસો રિલેટેડ પ્રશ્નો પૂછાય છે, અને ઉપર હમણાં એક સમીકરણ આવ્યું પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1, તો એની અંદર તમને ક્યાંક પોઈન્ટવાળી સંખ્યા આપી હશે, ક્યાંક તમને એની અંદર અપૂર્ણાંક સંખ્યા આપી હશે, ક્યાંક બંનેની બાદબાકી, ક્યાંક બંનેનું મતલબ, એવી રીતે એની સંખ્યા આપી હશે ને કે તમને લોકોને એનો જવાબ આપવા માટે મુશ્કેલી પડી શકે છે અગર પ્રોપર પ્રેક્ટિસ ન કરો તો। તો એના માટે શું કરવાનું, તો સૌથી પહેલાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આ એક ફાઇલ જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપી દઉં છું, તો તમે બિલકુલ સરળતાથી આ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો અને સારી રીતે અભ્યાસ કરી શકશો। બીજું તમે આની અંદર એક વસ્તુ જોશો ને તો તમને એક વસ્તુ અહીંયા નજર આવશે ખાસ કે હર કોઈ દાખલાની અંદર મેં કેટલા સ્ટેપ આપ્યા છે। ગણતરીનો દાખલો હોય તો સૌથી પહેલું સ્ટેપ કુલ પરિણામો, પછી સંભાવનાનું સૂત્ર, અને પછી ઘટનાનું નામ, ઘટના ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા અને સીધો જવાબ। એકદમ સરસ મેથડ બનાવેલી છે, આ રીતે અગર લખશો તો તમને કોઈની તાકાત નથી કે માર્ક્સ કાપી શકે। સો પ્લીઝ ધ્યાન રાખજો, અમુક લોકો તો ડાયરેક્ટ જવાબ લખતા હોય છે, એટલે ભાઈ ડાયરેક્ટ જવાબ લખો ને 2 માર્ક્સ કોઈ એમને માલે, હા મજૂરી કરવી છે તમારે રેજી પેજીને, જેમ 5 કલાકને કહો મને તો 1,00,000 રૂપિયા પગાર જોઈ, કોણ કાકો હાલ એ 1,00,000 રૂપિયાનું કામ કરો ત્યારે 1,00,000 રૂપિયા પગાર આપે, 1,00,000નું નહીં 10,00,000નું કામ કરો ત્યારે કંપની તમને 1,00,000 રૂપિયાનું પગાર આપતી હોય। મતલબ વાત એમ છે કે તમે જે કામ કરો છો એના હિસાબે તમને પૈસા મળે છે, તો અહીંયા જેટલું લખશો એના હિસાબે ગુણ મળશે, આ વસ્તુ તમારે સમજવાની છે। તો દરેક વસ્તુ અહીંયા તમને બહુ જ સ્પષ્ટપણે સમજાવવામાં આવી છે, સો પ્લીઝ ધ્યાનથી સમજજો અને કામ કરજો, બરાબર છે। બીજી વસ્તુ હવે અહીંયા જે મેં તમને બતાવી છે, સિક્કો છે, પાસા છે, પત્તા છે, જે કંઈ પણ છે ને, એના પણ વિડીયો તમને લોકોને અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું। એ જૂના વિડીયો છે પણ આજે પણ એ 100% તમારા માટે કામના છે, સો પ્લીઝ એ તમે લોકો ખાસ શીખજો અને કમ્પ્લીટલી તૈયાર કરી લેજો। અને એ જે 5 વિડીયો તમને આપું છું એની અંદર કોઈ પણ ક્યાંય કચાશ નહીં રહે, એકદમ સારી રીતે અભ્યાસ કરીને શીખી શકશો। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે આ મેસેજ દરેક વિદ્યાર્થીઓ સુધી જાય એના માટે પ્લીઝ શેર કરજો તમારા સ્કૂલના ગ્રુપની અંદર, કારણ કે દરેક લોકોને આની જરૂર છે અને એનો ખાસ એમને લાભ મળવો જોઈએ। અને બીજી વસ્તુ કે ડેઇલી ટુ ડેઇલી કેટલાય વિડીયો આ ચેનલ ઉપર અમે અપલોડ કરી રહ્યા છીએ, એના માટે તમારે સિમ્પલ શું કામ કરવાનું છે કે જ્યારે તમે ચેનલ ઉપર આવો છો તમને કોઈ દેખાય છે કે વિડીયો પ્રીમિયર કરેલો છે તો એના ઉપર એકવાર ક્લિક કરી અને નીચે લખેલું હશે કે નોટિફાય મી અથવા નોટિફિકેશન મોકલવો ચાલુ થાય ત્યારે એના ઉપર ક્લિક કરશો, તમને વિડીયો ચાલુ થશે ત્યારે નોટિફિકેશન આવશે અને વિડીયો તમે જોઈ શકશો। બાકી જનરલી યુટ્યુબની પોલિસી એવી છે કે 3 વિડીયોની તમને નોટિફિકેશન મળશે, હવે એક દિવસની જેમ કે ગઈકાલની જ વાત કરું તો યુટ્યુબ ઉપર 10 વિડીયો પબ્લિશ થયેલા, હવે 10-10 વિડીયોની તમને નોટિફિકેશન મળવાની નથી, એટલા માટે આ વસ્તુ તમે ખાસ જોતા રહેજો અને તમારા માટે કામના વિડીયો આવશે, વેસ્ટ ઓફ ટાઈમ કોઈ વિડીયો તમને નહીં આપીએ, સો પ્લીઝ દરેક વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી રાખજો। તો ચલો મળીએ છીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં, થેન્ક યુ સો મચ, બાય બાય।